હેલો સ્ટુડન્ટ્સ ધોરણ બાર ગુજકેટ એક્ઝામ બે હજાર એકવીસ સ્ટુડન્ટ્સ આ એક્ઝામનું સોલ્યુશન આજે રજૂ કરીશ આન્સર શીટ તમે ચેક કરી શકો છો ગુચકેટ બે હજાર એકવીસ કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે ખૂબ જ સહેલું ગુચકેટનું આ વર્ષનું એમ સીક્યુ પેપર કહી શકાય સૌપ્રથમ છે નીચેનામાંથી કયો લિગેન્ડ નથી તો લિગેન્ડ એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એમાં એનએચ ફોર પ્લસ જે પ્લસ હોવાથી એની પાસે અત્યારે ઇલેક્ટ્રોન ગુમાવેલા કે હોય તો એની પાસે ઇલેક્ટ્રોન જ નથી તો દાન કેવી રીતે કરી શકે તો એ લિગેન્ડ નથી બીજો એમ શીખ્યું બેતાલીસ નંબરનો પેન્ટા એમાઈન કાર્બોનેટો કોબાલ્ટ થ્રી ક્લોરાઇડ સવર્ગ સંયોજનનું સૂત્ર કયું થશે તો પેન્ટા એટલે પાંચ એમઆઈન એટલે એનએચ થ્રી કાર્બોનેટો એટલે સીઓ થ્રી કોબાલટ એટલે સીઓ અને ઓક્સિડેશન નંબર ત્રણ થવા માટે એક ક્લોરીનની જરૂર પડશે તો બી ઓપ્શન જે છે તે સાચો છે સમઘટકો COnH3 થ્રી ફાઇવ ટાઈમ્સ Br ફોર બીઆર અને COnH3 5 થ્રી ફાઇવ ટાઈમ્સ બીઆર એસઓ ફોર બે આયનની અદલા બદલી થાય છે એટલા માટે આ સમઘટકતા આયનીય કરણ કહેવાશે CH3 CH થ્રી સીએચ ડબલ બોન્ડ CHCCl સી અહીંયા હેલોજન સાથે જોડાયેલો કાર્બન દ્વિબંધ ધરાવતું અને આ એસપી થ્રી સંકરણ છે તો આ એલાઇલિક હેલાઇડ પ્રકારનો કહેવાશે બી ઓપ્શન નીચેનામાંથી એ કોણ છે અહીંયા આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય તો માર્કોનિકોના નિયમ પ્રમાણે હાઇડ્રોજન જે છે તે છેલ્લા CH2 ટુ સાથે જોડાઈને સી એચ થ્રી અને ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાઈને નિપજ ડી ઓપ્શન સાચો જવાબ છે એસએન વન પ્રક્રિયા માટે કયો હેલાઇડ ઝડપી તૃતીયક સૌથી ઝડપી હોય દ્વિતીયક થોડો ધીમો પ્રાથમિક ક્રમ આપણે જાણીએ છીએ તો ટુ બ્રોમો થ્રી મિથાઇલ બ્યુટેન સાચો જવાબ છે આપેલા બંધારણનું આઈયુપીએસસી નામ શોધો તો સાયક્લોહેગેન છે મૂળ પદાર્થ અંદર કોઈ બંધ નથી એટલે સાયક્લોહેગેન આ ઇથોક્સી છે આ ડાય મિથાઈલ છે તો ટુ ઇથોક્સી વન વન ડાય મિથાઈલ સાયક્લોહેગેન નિયમો પ્રમાણે સાચું નામ થશે મિથેનાલની કયા ગ્રિજનાળ પ્રક્રિયાક સાથેની પ્રક્રિયા મિથેનાલ એટલે એચ સી એચ ઓ અને ટુ મિથાઇલ પ્રોપેન વન ઓલ પ્રોપેન એટલે ત્રણ કાર્બન વન ઓલ એટલે એક નંબર પર ઓ અને બે નંબર પર મિથાઇલ આવી રચના માટે આપણે સી ઓપ્શનમાં જે દેખાય છે તમને એ ગ્રીઝનાળ પ્રક્રિયક વાપરી શકીએ છીએ પી કે એના મૂલ્ય માટે સંયોજન નું ઊંચું પીકે નું મૂલ્ય નું મૂલ્ય ઊંચું હોય તેમ એસિડ નિર્બળ કહેવાય તો અહીંયા ડી ઓપ્શન જે છે ફિનોલ એ વીક એસિડ છે આપણે જાણીએ છીએ અને બીજી વાત કે નાઇટ્રોસમૂહ જ્યારે હોય ત્યારે એસિડિકતામાં વધારો થાય છે આગળનો એમ સી પચાસ નંબરનો એલાઇલ આલ્કોહોલમાંથી પ્રોપિનાલ પરિવર્તન કયા પ્રક્રિયકની હાજરીમાં થાય છે તો પીસીસી પિરિમિડિયમ ક્લોરોક્રોમેટ કેવી રીતે ખબર પડે તો કે નાલ એટલે આલ્ડીહાઇડ બનાવવું હોય તો નિર્બળ ઓક્સિડેશન કરતાં વપરાય બરાબર છે બાકી એસિડ બનતો હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતાં નીચેનામાંથી કયું સંયોજન કેની જારો પ્રક્રિયા આપશે સી સીએલ થ્રી કેની જરો પ્રક્રિયા આપશે નીચેનામાંથી કયા સંયોજનની એસિડિકતા વધુ હોય છે હમણાં જ મેં કીધું એમ કે નાઇટ્રોસમૂહ એસિડિકતામાં વધારો કરે છે તો ફોર નાઇટ્રો બેન્ઝોઈક એસિડ તો બધે જ છે પણ નાઇટ્રોસમૂહ વધુ એસિડિક છે કયા સંયોજનના રિડક્શન થવાથી દ્વિતીયક એમાઇન પ્રાપ્ત થાય છે તો આઇસોનાઇટ્રાઇ રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાતી પ્રક્રિયા છે તો આ પ્રકારનું તમને સંયોજન બનતું દેખાય તો આ દ્વિતીયક એમાઇન કહેવાય છે તો એ એનો સાચો જવાબ આવશે ફિફ્ટી થ્રી પૂર્ણ થાય છે ધ્યાન આપતા રહેજો ટીક કરતા રહેજો હિન્સબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતા નથી તો એ તૃતીય કેમાઇન સાથે કારણ કે તૃતીય કેમાઇનમાં નાઇટ્રોજન પાસે કોઈ પણ પ્રકારનો હાઇડ્રોજન હોતો નથી પરિણામે આગળ પ્રક્રિયા નથી વધતી હિન્સબર્ગ સાથે એનિલિનનું નાઇટ્રેશન કરવાથી ઓર્થોમેટા પેરા ત્રણેય નીપજ મળે એનું પ્રમાણ અલગ અલગ હોય માટે જવાબ તો આવશે ડીજ ઉપરના બધા જ ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાય છે એની માટે સાબિતી આપતી પ્રક્રિયા છે એચઆઈ સાથે તમને નોર્મલ હેક્ઝેન બરાબર સીધી રેખામાં છ કાર્બન મળે નોર્મલ હેક્ઝેન કહેવાય જે એચઆઈ પ્રક્રિયા દ્વારા સમજાવી શકાય છે કયો એમિનો એસિડ જે આલ્ફા પ્રકારનો છે પ્રકાશ ક્રિયાશીલ નથી પ્રકાશ ક્રિયાશીલ માટે કિરાલ કાર્બન જે અસમ કાર્બન કહીએ છીએ ગ્લાઇસીનનું સૂત્ર જરા હું લખી આપું તો ગ્લાઇસિનમાં જે મધ્યસ્થ કાર્બન તમને દેખાય છે અત્યારે બે હાઇડ્રોજન સરખા છે માટે આ કિરાલ કાર્બન નથી માટે પ્રકાશ ક્રિયાશીલ નથી ડીએનએમાં યુરેસિલ નામનો બેઝ ગેરહાજર હોય છે નીચેનામાંથી જાળીદાર સિલિકોન કાર્બાઇડ એ ખૂબ જ જાળીદાર ઘન પદાર્થ છે બંધારણ ખૂબ જ મજબૂત છે એનું એફ બીસીસી અને સાદા ઘન માટે અનુક્રમે ત્રીજાનું વેલ્યુ શોધવાની છે તો એફસી માટે ટુ હંડ રૂટ ટુ આર બી માટે ફોર આર બાય રૂટ થ્રી એન્ડ સાદા ગન માટે ટુ આર સંકુલન ક્ષમતામાંથી આ તમને પૂછાયેલો છે એક્સ પરમાણુ એચ વાય પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રનો પંચોતેર ટકા ભાગ રોકે તો આની ગણતરી કરતાં તમને સાચો જવાબ મળશે એક્સ ટુ વાય થ્રી સંયોજનનું સૂત્ર બનવું જોઈએ દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી નીચું છે યુરિયામાં એક જ કણ દેખાય છે એનએચ ટુ સી ઓ એનએચ ટુ આ એક જ કણ છે એમાં ધનઆયન અને ઋણાયન નથી બનતા એનએસસીએલમાં બે આયન છે K2SO4 ટુ 3 ફોરમાં ત્રણ આયન છે બે કે પ્લસ એક એસઓ ફોર માઇનસ ટુ અને એફ ઇ સીએલ થ્રીમાં ચાર આયન છે એફ પ્લસ થ્રી અને ત્રણ સીએલ માઇનસ તો ઓછા કણ માટે યુરિયા જવાબદાર છે પચાસ ગ્રામ બેન્જિનમાં ત્રણ ગ્રામ ઇથેનોઈક એસિડની મોલા શોધો મોલા આમ તો આ બહુ જ સહેલો એમસી કહેવાય દ્રાવ્યનું વજન હજાર દ્રાવ્યનું આણવીય દળ અને દ્રાવકનું વજન દ્રાવક છે પચાસ ગ્રામ બેન્ઝિન ત્રણ ગ્રામ ઇથેનોઇક એસિડ દ્રાવ્ય છે અને ઇથેનોઇક એસિડનું અહીંયાથી તમે આણવીય દળ શોધીને કિંમત શોધો તો લગભગ સી ઓપ્શન એક મોલાલિટી આવી જવો જોઈએ દરિયાઈ પાણીમાં ક્ષાર દૂર કરવા માટે પ્રતિ અભિસરણ નામની ઘટના જરૂરી છે સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન જલીય દ્રાવણમાં કરતાં એનએ સીએલ ટુ એચ નામની નીપજો પ્રાપ્ત થાય છે એનોડ અને કેથોડ પર એમ તો કહી શકાય નીચેની માહિતીનો પ્રબળ ઓક્સિડેશન કરતા છે આપણી ધાતુ ક્રોમિયમ જે સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે છે સડસઠમો એમસીક્યુ છે એમજી વત્તા સીએલ ટુ એમજી પ્લસ ટુ ટુ સીએલ માઇનસ આના માટે કોષની સાંકેતિક પ્રક્રિયા આવશે બી મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ પ્લસ ટુ જુ આ ઓક્સિડેશન દેખાય છે અને સીએલ ટુ ટુ સી માઇનસ એ જે દેખાય છે એ આ રીતે લખાશે બે સી ઇલેક્ટ્રોન મેળવીને સીએલ ટુમાં રૂપાંતર પામશે રિડક્શન પ્રક્રિયા કે વેગ અછળાંકની કિંમત લિટર પ્રતિમોલ પ્રતિ સેકન્ડ આ એકમ જ તમને સૂચવે છે કે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એકમ પરથી જ ઓળખવાનું છે કિંમત સાથે કોઈ સંબંધ નથી લોગ આર જીરોના છેદમાં આર વૃહ ટીનો આલેખ દોરીએ તો ઢાળનું મૂલ્ય આવશે કેના છેદમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ પ્રથમ ક્રમ માટે વેગ અચાડાક સાહીઠ સેકન્ડ છે પ્રારંભિક સાંદ્રતાથી એકના છેદમાં સોળ સાંદ્રતા ઘટે તો કેટલી સેકન્ડ લાગી શકે છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્રમુખી ગણતરી કરતાં ચાર પોઈન્ટ છ ટેનરેસ ટુ માઇનસ ટુ ફ્રૂંડલીચ અધિશોષણ માટે કયો ગ્રાફ તમને દેખાય છે તો લોગ એક્સ બાય એમ વિરુદ્ધ લોગ પી અને અહીંયાથી તમારું મૂલ્ય શરૂ થશે એ ઓપ્શન છે કલીલ બનવા માટે એ ટુ ઓ થ્રી અને એચ ટુ એસ આમાં અનુવિઘટન થાય છે આ એચ ટુ એસનું વિઘટન થાય ત્યારે આ નિપજ બને એટલે બે વાર વિઘટન થાય છે એને દ્વિવિઘટન પ્રક્રિયા કહેવાય છે એ એસ ટુ એસ થ્રી સોલ્વ જે આપેલું સેવન્ટી થ્રી નંબર છે આમાં સ્કંદન દરમિયાન અવક્ષેપણની સૌથી વધુ ક્ષમતા એલ્યુમિનિયમની છે નીચેનામાંથી કઈ ધાતુનું શુદ્ધિકરણ બાષ્પકલા તો નિકલ અને ઝીર્કોનિયમને બાષ્પકલાથી શુદ્ધ પાડી શકાય છે નિકલ માટે મોન્ડ કાર્બોનિલ પણ તમે જાણો છો કોપરમેટે એ સીયુ ટુ એસ અને એફીએસનું મિશ્રણ કહેવાય છે અતિ શુદ્ધ હાઇડ્રોજન બેરિયમ એઝાઇડ અથવા તો ઓપ્શનમાં આપેલો છે સોડિયમ એઝાઇડમાંથી શુદ્ધ ડાય નાઇટ્રોજન બનાવી શકાય છે હેલસ એસિડ પ્રકારનો એસિડ ક્લોરીન બનાવે છે સ્ટીલના ઉત્પાદનમાં ડાયહાઈડ્રોજન વાયુનો ઉપયોગ કરી શકાય છે જો પરમાણુનો ક્રમાંક છવ્વીસ હોય તો દ્વિસંયોજક રચનામાં ચુંબકીય ચાક માત્રા એફી જે છે પરમાણુ ક્રમાંક છવ્વીસ ધરાવે દ્વિસંયોજક એટલે વીજભાર બે લેવાનો પછી એની અનુચુંબકીય માત્રા અયુગ્મિત ઇલેક્ટ્રોનના આધારે તમે ગણશો ચાર પોઈન્ટ નેવું બી આવશે નિર્બળ બેઝિક દ્રાવણમાં એમએનઓ ફોર માઇનસ અને આયોડીનની પ્રક્રિયા કરતાં આઈઓ થ્રી માઇનસ નીપજ તમને મુખ્ય પ્રાપ્ત થશે તો સ્ટુડન્ટ્સ એસી નંબરનો એમસીક્યુ પણ પૂર્ણ થઈ ગયો છે તો દરેક સ્ટુડન્ટ્સ આન્સર ચેક કરી લે ડિટેલમાં કેવી રીતે આવે છે એનો પણ વિડીયો ટૂંક સમયમાં તમને મળશે તમારા કેટલા આન્સર કેમેસ્ટ્રીમાં સાચા પડે છે કોમેન્ટ કરો અને હા તમે જો આપણા પાછલા વિડીયો ગુચકેતના જોયા હશે તો એમાંથી ઘણા બધા એમસીક્યુ તમને આ એક્ઝામમાં પૂછાયેલા અથવા એની રીતના પણ પૂછાયેલા જોવા મળેલા છે તો આપણી સાથે જોડાયેલા રહેજો કેમેસ્ટ્રી વિષય અને મોટિવેશન વિડીયોમાં જો તમને રસ હોય તો આવનારા સમયમાં એ વિષે તમને ચોક્કસ ઇન્ટરેસ્ટિંગ વિડીયો મળતા રહેશે મળીશું વિદ્યાર્થીઓ ત્યાં સુધી આ વિડીયો તમારા અન્ય ફ્રેન્ડ્સને ચોક્કસ શેર કરજો થેન્ક યુ વેરી મચ